જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક સેખલિયા. આઈસીએસ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દાંડી યાત્રા વિશે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થવા માટે ગાંધીજીએ ઘણા બધા આંદોલન કરેલા. એમાંનું એક આંદોલન એટલે દાંડી સત્યાગ્રહ, જેને આપણે દાંડી યાત્રા તરીકે ઓળખીએ છીએ. આજે આ દાંડી યાત્રાના 91 વર્ષ પૂરા થયા છે. તો આપણે આ દાંડી યાત્રા શું છે એના વિશે જાણીએ, કારણ કે દાંડી યાત્રા વિશે આપણે ગાંધીજીએ કરેલા જે સત્યાગ્રહો છે આપણી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો દાંડી યાત્રા વિશે આપણે જોઈએ અને પરીક્ષા રિલેટેડ જે પણ માહિતી છે એ જોઈ લઈએ. તો જોઈએ દાંડી યાત્રા. તો દાંડી યાત્રાને સવિનય કાનૂન ભંગની કહેવામાં આવે છે અને 1930માં એની શરૂઆત થઈ હતી. સવિનય કાનૂન ભંગની લડતના રૂપે દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. હવે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની લડતનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું હતું. તો સવિનય કાનૂન ભંગની લડતનું નેતૃત્વ કોને સોંપ્યું હતું? તો ગાંધીજીને સોંપ્યું હતું. જો તમને પ્રશ્ન પૂછાય તો એવું હતું. હવે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડતના રૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું, કારણ કે મીઠા ઉપર જે ટેક્સ લગાડવામાં આવ્યો હતો, ગરીબ લોકોને મીઠું મળતું નહોતું. તો આથી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. તો એના માટે એક આયોજન થયું. કેનું? તો દાંડી યાત્રાનું આયોજન થયું. હવે એ દાંડી યાત્રા છે, એ દાંડી યાત્રા ક્યારથી શરૂઆત થઈ હતી? એની 12 માર્ચ 1930 ના રોજ એની શરૂઆત થઈ હતી. આજે આપણે 12 માર્ચ 2021 છે, એટલે આપણે કહી શકીએ કે દાંડી યાત્રાના 91 વર્ષ પૂરા થયા. 12 માર્ચ 1930 થી શરૂઆત થઈને 6 એપ્રિલ 1930 ના રોજ તે દાંડી યાત્રા નું એનો સમયગાળો છે. કેટલા દિવસ? તો 24 દિવસ. હવે દાંડી યાત્રા 5 એપ્રિલ 1930 ના રોજ આગળના દિવસે જ પહોંચી જાય છે, પરંતુ મીઠાના કાયદાનો ભંગ 6 એપ્રિલ 1930 ના રોજ કરવામાં આવે છે. જો તમને પ્રશ્ન પૂછાય કે દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી હતી? તો 24 દિવસ ચાલી હતી. અને હમણાં જ પીઆઈ ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી હતી? તો 24 દિવસ. બરોબર, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે અને ક્લાસ 3 ની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. હવે દાંડી યાત્રા વિશે બીજી શું માહિતી છે? તો દાંડી યાત્રાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ઠેર ઠેર સભા યોજી દાંડી યાત્રા માટેની જાગૃતિ લોકોમાં લાવતા હતા. હવે આવા સમયે અંગ્રેજોએ રાસ ગામે, કયા રાસ ગામે, સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી અને એમને જેલમાં પૂર્યા હતા. તો આથી કહી શકીએ કે દાંડી યાત્રાના પ્રથમ બલિદાની કોણ હતા? તો સરદાર પટેલ હતા. તો દાંડી યાત્રાના પ્રથમ બલિદાની કોણ હતા એમ તમને જો પરીક્ષામાં પૂછવામાં આવશે તો કોણ આવે? સરદાર પટેલ એ દાંડી યાત્રાના પ્રથમ બલિદાની હતા. હવે આગળ જોઈએ કે બીજી શું માહિતી છે. સ્થળ કયા કયા? સાબરમતી આશ્રમ થી દાંડી સુધી, બરોબર. હવે એના વચ્ચેનું કેટલા કિલોમીટરનું અંતર છે? તો 385 કિલોમીટરનું તેમના વચ્ચેનું અંતર છે. હવે એને માઇલમાં જો ગણવામાં આવે તો 241 માઇલ. અને તમારે આ યાદ રાખવાનું છે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે અને જીપીએસસી ની પરીક્ષામાં સ્ટેટમેન્ટ વિધાન સ્વરૂપે જો પૂછાણું હોય કે દાંડી યાત્રાની લંબાઈ કેટલી હતી? તો 385 કિલોમીટર અને 241 માઇલ. કેટલા દિવસ? 24 દિવસ. હવે એમ પૂછવામાં આવે કે કેટલા સાથીઓ હતા? તો 78 સાથીઓ હતા ગાંધીજીના. અને ગાંધીજીને જો ગણવામાં આવે તો દાંડી યાત્રાની અંદર 79 ટોટલ હતા સાથીઓ. હવે રસ્તાની અંદર 2 સાથીઓ જોડાણા હતા. આમ ટોટલ 81 સાથીઓ સાથે એ દાંડી યાત્રા થઈ હતી. હવે આ દાંડી યાત્રાની અંદર શ્રી ખરે એ રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન સાથે પ્રીતમનું ભજન હરિનો માર્ગ છે શુરાનો ગાવાનું શરૂ કર્યું હતું. તો હવે આ તમને ભજન પૂછાઈ શકે અને ધૂન પૂછાઈ શકે, એટલે તમારે યાદ રાખવાનું છે કોણે ગાયું હતું અને દાંડી યાત્રાની શરૂઆત ક્યાં ધૂનથી કરવામાં આવી હતી. તો રઘુપતિ રાઘવ રાજા રામ. અને કયું ભજન હતું? તો હરિનો માર્ગ છે શુરાનો. આ ગાવાનું શરૂ થઈને દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. હવે આ સાબરમતી આશ્રમ છે તે ગાંધીજીનું નિવાસ સ્થાન આવેલું છે અને શું નામ આપવામાં આવેલું છે? હૃદય કુંજ. તો હૃદય કુંજ ક્યાં આવેલું છે? સાબરમતી આશ્રમ ની અંદર આવેલું છે. હવે કસ્તુરબાએ ગાંધીજીને ચાંદલો કરી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. કોણે? કસ્તુરબાએ ગાંધીજીને ચાંદલો કર્યો અને દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. હવે દાંડી યાત્રા જયારે પહોંચે છે દાંડી ની અંદર તો એના ત્યાંના મુસ્લિમ યજમાન હોય છે સિરાજુદ્દીન વાસી શેઠે, બરોબર. સિરાજુદ્દીન વાસી શેઠ છે એ દાંડી યાત્રાનું સ્વાગત કરે છે, એમના ઘરે રોકાણ કરાવે છે.
તેથી જે સિરાજુદ્દીન વાસી શેઠનું જે મકાન હતું એને પંડિત જવાહરલાલ નહેરુએ 1961માં દાંડી સ્મારક તરીકે ઉદ્ઘાટન કર્યું હતું. બરોબર, એટલે તમે આ યાદ રાખજો. હવે દાંડી યાત્રા દરમિયાન શું હતું? તો અરુણ ટુકડી નામની એક અરુણ ટુકડી હતી. કોણ હતી? તો અરુણ ટુકડી જે એમાં વ્યક્તિઓ હતા એની અંદર એ ટુકડી શું કરતી કે કોઈ ગામમાં યાત્રા પહોંચવાની હોય તો એ પહેલા એ ગામમાં પહોંચી જાય અને લોકોને ખબર આપે કે દાંડી યાત્રા છે, આજે અહીંયા આવવાની છે. હવે એના માટેની ભોજનની તૈયારી કરવાની હોય ને સુવા માટેની વ્યવસ્થા એ અરુણ ટુકડી કરતી હતી. બરોબર, તો તમને આ પરીક્ષામાં પૂછાય છે કે દાંડી યાત્રા દરમિયાન આગળની વ્યવસ્થા કરવા માટે કઈ ટુકડી સંભાળતી હતી અને એનું નામ શું હતું? અરુણ ટુકડી. બરોબર, હવે આગળ જોઈએ કે દાંડી યાત્રા પૂર્ણ કરી મીઠું પાડીને ગાંધીજી આજુબાજુના ગામડાની મુલાકાત લીધી હતી. હવે બાંદાલી ગામે ગાંધીજીએ હાથે ખજૂરી કાપી કાયદાનો ભંગ કર્યો. બરોબર, આમ અભેદી જિલ્લો અને બારડોલી શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ જાતે કુહાડીની ખજૂરી કાપવા જતા વાગવાથી મૃત્યુ પામ્યા હતા. જે દાંડી યાત્રાના પ્રથમ શહીદ બન્યા ગાંધીજીએ તેમને શુદ્ધ બલિદાન ગણાવ્યું. હવે દાંડી યાત્રાના પ્રથમ શહીદ કોણ હતા એમ તમને પૂછાય, તો કોણ આવશે? વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ એ દાંડી યાત્રાના પ્રથમ શહીદ હતા અને પ્રથમ બલિદાન. બરોબર, એ જોઈ લીધું આપણે કોણ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એ પ્રથમ બલિદાની અને વલ્લભભાઈ પટેલ એ પ્રથમ શહીદ હતા, એટલે કન્ફ્યુઝન થાય નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ અમુક વાક્યો બોલેલા હતા, એ આપણે પરીક્ષામાં પૂછાય છે. શું છે? કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. તો આ દાંડી યાત્રાની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે આ ગાંધીજી બોલ્યા હતા. પછી હવે જ્યારે 6 માર્ચ જ્યારે સવારમાં મીઠાના કાયદાનો ભંગ થાય છે સવારે 6:30 ત્યારે ચપટી મીઠું ઉપાડીને બોલે છે ગાંધીજી કે ચપટી મીઠું ઉપાડીને શું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. સાથે સાથે બીજું શું બોલે છે કે મીઠું ઉપાડી શું કે છે કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. તો આ ક્યારે બોલ્યા હતા? જ્યારે નમકનો કાનૂન તોડ્યો ગાંધીજીએ દાંડીમાં, ત્યારે આ તેઓ બોલે છે. હવે આ દાંડી યાત્રા એક ઐતિહાસિક સૌથી મોટી લાંબી યાત્રા છે. એને જુદા જુદા વ્યક્તિઓ આ દાંડી યાત્રાને જુદા જુદા નામથી ઓળખાવે છે. તો મહાદેવભાઈ દેસાઈ હતા જે ગાંધીજીના અંગત સચિવ હતા, એ દાંડી યાત્રાને મહાભિનિષ્કર્મણ સાથે સરખાવે છે. સુભાષ ચંદ્ર બોઝ છે જે આપણા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એ આ દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે મહાભિનિષ્કર્મણ સાથે દાંડી યાત્રાને કોણે સરખાવી હતી? તો મહાદેવભાઈ દેસાઈ. અને નેપોલિયનની પેરિસ માર્ચ કોણ સાથે કોણે સરખાવી હતી? તો સુભાષ ચંદ્ર બોઝે દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી હતી. હવે બીજું આગળ માહિતી શું છે? કરંટમાં એવી માહિતી શું છે કે જે આપણે આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે? તો આઝાદીનો અમૃત મહોત્સવ. બરોબર, આઝાદીનો અમૃત મહોત્સવ અત્યારે ચાલે છે. ભારતની આઝાદીને અત્યારે 75 વર્ષ પૂરા થાય છે. એની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રાને લીલી ઝંડી આપશે. બરોબર, આઝાદીનો અમૃત મહોત્સવ આપણે સાબરમતી આશ્રમ છે ત્યાંથી એનું શરૂઆત થવાની છે અને આ જે છે આ દાંડી યાત્રા થવાની, પદયાત્રા થવાની, એને આઝાદીનો અમૃત મહોત્સવ આપવામાં આવેલો છે. એની શરૂઆત કોણ કરશે? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરશે અને ઇન્ડિયા @75. બરોબર, તો આ તમારે યાદ રાખવાનું છે કે આઝાદીનો અમૃત મહોત્સવ શું છે. તો એ સાબરમતીથી દાંડી સુધીના આઝાદીના જે 75 વર્ષ પૂરા થાય છે એને પ્રસંગે યોજાતી પદયાત્રા છે, એ તમારે યાદ રાખવાનું છે. તો આ જેટલી પણ માહિતી આપણે જે દાંડી યાત્રા વિશેની હતી આપણે મેળવી લીધેલી છે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન હું તમને પૂછું, એનો મને જવાબ દેવાનો છે કે દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીની ધરપકડ થઈ હતી એ ક્યારે થઈ હતી અને કયા ગામમાંથી થઈ હતી એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ગાંધીજીની ધરપકડ કયા ગામમાં અને ક્યારે થઈ હતી એ કોમેન્ટ બોક્સમાં તમે જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો આટલી માહિતી હતી અને હવે જોઈએ તો અમારી ચેનલમાં જો તમે નવા છો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આઈસીએસ મેન્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કારણ કે અમે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિડીયો મૂકીએ છીએ. આ ઉપરાંત ભરતી રિલેટેડ કોઈ પણ વિડીયો હોય તે પણ અમારી ચેનલમાં મૂકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા જ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.
Thank you.